નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનોડાયક કેન્દ્રોડાયક પ્રક્રિયાની ચર્ચા કરેલી. હવે આગળ 343 પેજ ઉપર કાર્બનિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનું સંચલન. તો કાર્બનિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનું સંચલન વક્રતી વડે દર્શાવવામાં આવે, એટલે કે ઇલેક્ટ્રોન જે છે, માનો કે C ડબલ પર O બંધ છે, તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આની પ્રક્રિયા CN માઇનસ સાથે થાય છે. સંચલન એટલે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર. તો આની પાસેનો બંધકારક યુગ્મ છે એ આની સાથે બંધમાં વપરાય છે. તો જે પરમાણુનું ઇલેક્ટ્રોન જે તરફ જાય એ તરફ તીર વડે દર્શાવવામાં આવશે. તો આ પાઇ બંધનું યુગ્મ ઓક્સિજન પરમાણુ મેળવશે. તો આ રીતે તીર દ્વારા ઇલેક્ટ્રોનનું સંચલન દર્શાવવામાં આવે છે એવી વાત કરવામાં આવેલી છે. અને તે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનના પુનર વિતરણને કારણે બંધમાં થતા ફેરફાર દર્શાવશે. તો ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનાંતરમાં ફેરફાર બતાવવા માટે વક્રતીની શરૂઆત ત્યાંથી થાય કે જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને અહીંયાથી જ્યાં સ્થાનાંતર થાય તે તરફ તીરનું સ્થિર દર્શાવવાનું છે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ હોય અહીંયાથી શરૂઆત કરવાની અને યુગ્મ જ્યાં જાય ત્યાં તીરની નિશાની આપવાની છે. હવે સ્થાનાંતર અલગ અલગ પ્રકારનું હોય. બંધકારક યુગ્મ હોય ને અબંધકારકમાં રૂપાંતર થાય, અને અબંધકારક હોય બંધકારકમાં પણ રૂપાંતર થઈ શકે. તો જો આપણે આવું કીધું છે, વાય પરમાણુ છે એક બાજુ દ્વિ બંધ છે, એક બાજુ સિંગલ બંધ છે, તો એનું ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. તો આ યુગ્મ છે એ પાઇ બંધનું યુગ્મ આ બાજુ આવે તો આ તરફ પાઇ બંધ રચાય છે અને આ બાજુ સિંગલ બંધ થાય છે. એ રીતે પણ સ્થાનાંતર થઈ શકે. ઘણી વખત પાઇ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મમાં આ મધ્યસ્થ પરમાણુ મેળવી શકે, તો મેળવે તો એ બંધકારકમાંથી અબંધકારક ઇલેક્ટ્રોનમાં રૂપાંતર થઈ જાય, એમાંથી જાય અબંધકારકમાં પણ રૂપાંતર થઈ શકે. અને ઘણી વખત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ બંધકારકમાં પરિવર્તિત પણ થઈ શકે છે. શેમાં થશે? બંધકારક. એટલે કઈ રીતે સ્થાનાંતર થશે એનો આધાર એ પ્રક્રિયા કઈ રીતે થાય છે એના ઉપર છે. એટલે પાઇ બંધનું બીજા પાઇબંધમાં રૂપાંતર થયું, પાઇબંધમાંથી એ તેને સંલગ્ન બંધ એટલે બીજા પાઇબંધમાં, પાઇબંધમાંથી અબંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારકમાંથી સમાન પાઇબંધમાં, એમ અલગ અલગ રીતે પ્રક્રિયા થઈ શકે. ઘણી વખત સમવિભાજન થાય તો બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન લઈને પણ છૂટા પડી શકે છે, બરાબર. અથવા રાસાયણિક પ્રક્રિયા થાય તો વિસ્થાપન પ્રક્રિયા હોય તો માનો કે CH3Br છે, આની પ્રક્રિયા હાઇડ્રોક્સાઇડ આયન સાથે થાય છે. તો આની પાસે વધારાનું યુગ્મ છે એ આની કક્ષકમાં દાન કરે છે. આ બંધ યુગ્મ આ Br લઈને છૂટો પડે તો CH3 શું થઈ ગયું? OH અને Br માઇનસ છૂટો પડશે, બરાબર. તો એ વિસ્થાપન પ્રક્રિયા હોય તો એક પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાય એના યુગ્મ દ્વારા, તો બીજો પરમાણુ કે પરમાણુ જે બંધકારક રીતે જોડાયેલો છે એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને પણ છૂટો પડી શકે છે. અને ઘણી વખત સમવિભાજન થાય, જેમ કે CH3Cl, તો એ સમવિભાજન થાય તો બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડશે. તો ત્યારે અર્ધતીર દ્વારા દર્શાવવામાં આવશે. શું આવશે? અર્ધતીર. કારણ કે બંને એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે એટલા માટે આખું યુગ્મ હોય તો સંપૂર્ણ તીર દર્શાવવાનું, અને યુગ્મ ન હોય એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે તો અર્ધતીર દ્વારા. તો આની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આની પાસે, જેને આપણે મુક્ત મૂલક કહીએ છીએ. તો આ રીતે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયા વિધિ દરમિયાન ઇલેક્ટ્રોનનું સંચલન એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અલગ અલગ રીતે થતું જોવા મળે છે. તો આવું સ્થાનાંતર થાય એમાં અલગ અલગ પ્રકારની અસરો ઉદ્ભવશે, જેમાં પ્રેરક અસર છે, સંસ્પંદન અસર છે, ઇલેક્ટ્રોમેરિક અસર છે અને હાઇપરકન્જ્યુગેશન અસર છે. આવી ચાર અસરો છે એની આપણે ચર્ચા કરવાની છે, તે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવે. તો હવે તમે જો 12.7.4 ટોપિક કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનના સ્થાનાંતરની અસરો, જ્યારે
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક અણુ મારેલા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પરમાણુના પ્રભાવ હેઠળની ધરા અવસ્થાની મૂળ ભૂમિ અવસ્થામાં અથવા તો કોઈ વિસ્થાપિત સમૂહ જોડાય અથવા કોઈ ઇલેક્ટ્રોનનું રાખી કેન્દ્રનું રાખી પ્રક્રિયા તેની સાથે હુમલો કરે એટલે તેની સાથે જોડાવા પ્રયત્ન કરે ત્યારે કોઈ પણ અણુમાં કોઈ પરમાણુ કે વિસ્થાપિત સમૂહના પ્રભાવ હેઠળ એટલે કોઈ પરમાણુ ત્યારે એક જોડાય ત્યારે બીજા કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થતા હોય અથવા અહીં આવનાર પ્રક્રિયકો છે એના પ્રભાવ હેઠળ મૂળ પ્રક્રિયકના અણુમાં રહેલા ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર જે તે બંધમાં કાયમી ધ્રુવીયતા ઉત્પન્ન કરી શકશે અને આ ધ્રુવીયતા ઉત્પન્ન થાય અલગ અલગ રીતે આપણે રજૂ કરશું જેમાં અમુકને પ્રેરક અસર કે શું અમુકને સંસ્પંદન અસર કહેવામાં આવશે અમુકને હાઇપર કન્જ્યુગેશન અસર પણ કહેવામાં આવે છે તો આ પ્રકારની જે અસર ઉદ્ભવે છે એ અસરો છે એની આપણે ચર્ચા ક્રમશઃ કરવાની છે તો એ ક્રમશઃ ચર્ચામાં આપણી પાસે ચાર અસરો છે પ્રેરક અસર સંસ્પંદન અસર હાઇપર કન્જ્યુગેશન અસર અને ઇલેક્ટ્રોમેરિક અસર આ ચાર અસરો જોવાની છે એમાં આપણે પહેલા પ્રેરક અસરની ચર્ચા કરશું 12.7.5 પ્રેરક અસર ઇંગ્લિશમાં એને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય એટલે એને ઘણી વખત આપણે આય અસર પણ કહેશે શું કહેશું આય અસર તો પ્રેરક અસર ક્યારે જોવા મળે જ્યારે કાર્બનિક સંયોજનોમાં કોઈ એક ધ્રુવીય સહસંયોજક બંધ હોય તો એ ધ્રુવીય સહસંયોજક બંધની ધ્રુવીયતા એ કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન જે લાંબી શૃંખલા છે એ શૃંખલામાં આગળ પણ જોવા મળે તો એ અસરને પ્રેરક અસર કહેવાય ઉદાહરણ તરીકે આપણે જો આ કાર્બન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ છે તો એ ધ્રુવીય સહસંયોજક બંધ છે એટલે એની ધ્રુવીયતા આપણે આ રીતે દર્શાવી છે બરાબર કે ક્લોરીનની વિધિગ્રહણતા વધારે એના ઉપર આંશિક ઋણ વીજભાર છે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હોય બરાબર અથવા આપણે બે તીરની નિશાની બે પરમાણુ વચ્ચે પણ દર્શાવી છે આ ધ્રુવીયતાની અસર કાર્બન કાર્બન શૃંખલા જે છે એમાં પણ આગળ તો કે જોવા મળે છે અહીંયા માનો કે ધ્રુવીયતા વધારે છે તો અહીં ઓછી હશે બરાબર કઈ થોડી મીઠી ઓછી આવશે અહીં મીઠી ઓછી આવશે તો કોઈ પણ કાર્બનિક સંયોજનમાં રહેલા ધ્રુવીય સહસંયોજક બંધની અસર જો કાર્બન શૃંખલામાં આગળ જોવા મળે તો એ અસરને પ્રેરક અસર તરીકે ઓળખવામાં આવે છે જે કાર્બનિક સંયોજનમાં ધ્રુવીય સહસંયોજક બંધ હોય ત્યારે તેની ધ્રુવીયતાની અસર ક્રમશ કાર્બન શૃંખલામાં જોવા મળે તો તેને શું કહેવામાં આવે છે પ્રેરક અસર તરીકે ઓળખવામાં આવે છે અને આ ધ્રુવીયતાની અસર કાર્બન શૃંખલામાં કાર્બન શૃંખલામાં ત્રણ કાર્બન સુધી જોવા મળશે ત્રણ કાર્બન સુધી જોવા મળે છે પછી આગળ એ ધ્રુવીયતાની અસર લાગુ થઈ જશે એક બે ત્રણ આગળ ત્રણ કાર્બન સુધી અસર જોવા મળી શકે અને ક્રમશઃ ધ્રુવીયતાની અસર તો કે ઘટતી જતી જોવા મળે પણ આવું જ્યારે કોઈ ધ્રુવીય સહસંયોજક બંધાવેલો હોય ત્યારે આ પ્રકારની અસર તો કે આપણે જોવા મળે છે એ ખાસ ધ્યાનમાં રાખવું અહીંયા ધ્રુવીયતા હોય એના કરતાં ઓછી હોય ઓછી હોય ઓછી હોય એ રીતે ક્રમશઃ આખી શૃંખલામાં એ અસર જોવા મળે તો એને પ્રેરક અસર તરીકે ઓળખવામાં આવે અને આ પ્રેરક અસરના બે પ્રકાર છે એના પ્રકારો બે છે એક કીધું આપણે પ્લસ આય અસર શું કહેશું પ્લસ આય એટલે કે ધન પ્રેરક અસર કહેવાય શું કહેવાય ધન પ્રેરક અસર જોડાયેલ પરમાણુ છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃદ્ધિ છે આ ધ્રુવીયતા છે એનું કારણ શું છે કે ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃદ્ધિ વધુ છે કાર્બન પર એટલે એના ઉપર આંશિક ઋણ વીજભાર આવે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર તો કાર્બન સાથે જોડાયેલા પરમાણુ અલગ અલગ હોઈ શકે તેમાં હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે આપણે ધન કે ઋણ પ્રેરક અસર છે એ કહેશું કે કાર્બન સાથે જોડાયેલ કાર્બન સાથે જોડાયેલ
परमाणु के परमाणु समूहनी इलेक्ट्रॉन आकर्षवानी वृत्ति हाइड्रोजन करता ओछी हो जोड़ेल परमाणु जो हो इलेक्ट्रॉन आकर्षवानी वृत्ति हाइड्रोजन करता ओछी हो तो तेने शू कहू धन प्रेरक असर कह धन प्रेरक असर उदाहरण उदाहरण तरीके मिथाइल समूह हाइड्रोजन करता ओछी होय एटले ए प्लस आ असर दर्शावता समूह छे तो त्यारे प्लस आ असर दर्शावशे अने जेना कारणे कार्बो केटायन कार्बो एनायनी स्थिरतामां पण फेरफार जोवा मळे छे एटले आ असर छे ए अने एसिडिकતા બેઝિકતા કાર્બોનિક સંયોજનની હોય એમાં પણ અસર કરશે એ ખાસ ધ્યાનમાં રાખો પછી બીજી અસર આવશે શું આવશે માઇનસ આયન અસર અથવા ઋણ પ્રેરક અસર ઋણ પ્રેરક અસર તો કાર્બન સાથે જોડાયેલ પરમાણુ કે परमाणु समूह इलेक्ट्रॉन आकर्ष वाणी वृत्ति हाइड्रोजन की शू हो वधु हो तो ते माइनस आयस दर्शावे छे आना उपरांत विकल्प क्या आवशे तो के कोई पण हेलोजन क्लोरीन क्लोरीन ब्रोमीन आयन बराबर सी डबल ओ एच छे एनओ टू छे सी एल ओ छे एसओ थ्री एच छे बराबर आ बधा समूह ओ आर छे हाइड्रोक्सिल समूह छे आ बधा ने इलेक्ट्रॉन आकर्षक वृत्ति केना करता तो के हाइड्रोजन परमाणु करता वधारे जोवा मळे छे तो ए माइनस आ असर दर्शावे छे एवी वात करवामां आवे तो जो परमाणु तरफ आकर्षाई गई आ रीते इलेक्ट्रॉन घनता में स्थानांतरित ध्रुवीय सहसंयोजक बंध रचाय उदाहरण लेने विचारी तो सी सी एल बंध ध्रुवीय क्लोरोइथेन हो तो अहियाँ बंधन आनुवाद बराबर तो आ बंध ध्रुवीय बराबर तो सी सी एल बंध ध्रुवीय पेला कार्बन पर आंशिक रूप से धन वीजभार आए इलेक्ट्रॉन युग्म दर्शावेली तो कार्बन एक पैदा थे आंशिक धन वीजभार आंशिक धन वीजभार तरफ કારણે નજીકના કાર્બન કાર્બન બંધની ઇલેક્ટ્રોન ઘનતાને પોતાની તરફ આકર્ષે છે આનો ઉપર ઘન વીજભાર એમ કે ઘન વીજભાર બેલેન્સ કરવા આ યુગ્મને પોતાની તરફ આકર્ષે છે આના ઉપર આંશિક પાસો શું આવે છે ઘન વીજભાર તો કે જોવા મળે છે એમ ક્રમશ તો કે શું થાય આખી કાર્બન શૃંખલામાં ધન વીજભાર ઉદ્ભવે છે
જ્યાં પહેલા કાર્બન ઉપર જે ધન વિજબાર છે એ પ્લસ ડેલ્ટા વડે દર્શાવે બીજા ઉપર ડબલ ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો સીસીએ બંધ નજીકના બંધમાં ધ્રુવીયતા પેરે છે અને નજીકના સિગ્મા બંધ યુગમાં છે એ ધ્રુવીય બંધ તરફ તો કે આકર્ષવા પ્રેરિત કરે છે એટલે એને પ્રેરક અસર અથવા ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે આ અસર પછીના બંધોમાં પણ આગળ વધશે એટલે કે આ વચ્ચે ધ્રુવીય છે આયતા છે એમ ક્રમશ આગળ વધી શકે છે પરંતુ બંધની સંખ્યા વધવાની સાથે આ અસર ઘટતી જતી જોવા મળશે ત્રણ બંધ પછી આ અસર લુપ્ત થઈ જશે એક બે અને ત્રણ એટલે પહેલા ત્રણ બંધ છે ક્યાં લગી જોવા મળશે પછી બહુ આગળ જોવા મળશે નહીં આ પ્રેરકનો સંબંધ વિસ્થાપિત સમૂહની તે જે કાર્બન સાથે જોડાયેલા હોય તે કાર્બનની ઇલેક્ટ્રોન ઘનતા પ્રદાન કરવાની કે ત્યાંથી ઇલેક્ટ્રોન ઘનતા સ્વીકારવાની ક્ષમતા સાથે હોય એટલે કે આ પ્રેરકસર કઈ રીતે જોવા મળે કે આ જે બંધ બને છે એ બંધમાં રહેલો પરમાણુ કેટલું ઇલેક્ટ્રોન આકર્ષી શકે અથવા કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન દાન કરી શકે એના ઉપર તો તેનો આધાર હોય છે એટલે એના ઉપરથી આપણે બે પ્રકાર કહ્યા બરાબર છે તો જે કાર્બનને ઇલેક્ટ્રોન ઘનતા પ્રદાન કરવાની કે ત્યાંથી ઇલેક્ટ્રોન ઘનતા સ્વીકારવાની ક્ષમતા છે એના ઉપર આધાર રહેશે તો આ ક્ષમતાને આધારે વિસ્થાપિત સમૂહને હાઇડ્રોજનની સાપેક્ષે ઇલેક્ટ્રોન આકર્ષણ સમૂહ અથવા ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે ઓળખવામાં આવે એટલે જેની કાર્બન સાથે જોડાયેલ પરમાણુ એના કે પરમાણુ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા ઓછી હોય તો એને આપણે ઘન પ્રેરક અસર અથવા પ્લસ આયન કહીશું આ લખી નાખજો કારણ કે ટેક્સ્ટબુકમાં બે અલગ પ્રકાર આપ્યા નથી પણ પ્લસ આયન અસર એટલે શું થશે હાઇડ્રોજન કરતા ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે સોરી ઓછી હોય તો એમાં આપણે આલ્કાઈલ સમૂહ દ્વિતીયક પ્રાથમિક દ્વિતીય વૃત્તિ તરીકે ધ્યાનમાં રાખવા અને જેની વૃત્તિ આકર્ષવાની વધુ હોય તો એ શું આવશે માઇનસ આય અસર તો એમાં તમને કીધું જો હેલોજન પછી ઘણા બધા અન્ય સમૂહમાં નાઇટ્રો સલ્ફો સાયનો કાર્બોક્સિલિક એસિડ એસ્ટર એલાઇલોક્સિલ આલ્કોક્સી બરાબર ફિનોક્સી એ બધા સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક એટલે માઇનસ આય અસર દર્શાવે છે ઋણ પ્રેરક અસર હાઇડ્રોજન કરતા ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે અને પછી નીચે કીધું કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જ્યારે ઇલેક્ટ્રોન જ્યારે આલ્કાઈલ સમૂહ જેવા કે મિથાઇલ છે ઇથાઇલ છે કે અન્ય આઇસોપ્રોપાઇલ દ્વિતીયક કે તૃતીયક હોય તો બધા હાઇડ્રોજન કરતા ઓછી ઇલેક્ટ્રોન આકર્ષક વૃત્તિ છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે એ રીતે આપણે વાત કરવામાં આવેલી છે તો હવે નીચે કોયડા નંબર 12.14 અને 12.15 જોવો જોઈએ કોયડો 12.14 નીચે દર્શાવેલ અણુની જોડીમાં કયો બંધ વધુ ધ્રુવીય છે એ આપણે કહેવાનું છે કયો બંધ વધારે ધ્રુવીય છે કયો બંધ એકે બંધ તમે જો કાર્બન હાઇડ્રોજન કાર્બન બ્રોમિન તો આપણે ખ્યાલ છે કે હાઇડ્રોજન કરતા બ્રોમિનની વિદ્યુતધારણતા વધારે આ યુગમાં આ તરફ આકર્ષાય તો આમાં બંધ શું હોય વધુ ધ્રુવીય એવી જ રીતે આમાં કાર્બન નાઇટ્રોજન અને આમાં કાર્બન ઓક્સિજન તો નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુતધારણતા વધારે છે 16મા સમૂહમાં આવે આ નાઇટ્રોજન 15 તો આ બંધ વધુ ધ્રુવીય થશે બરાબર આમાં ઓક્સિજન OH કાર્બન ઓક્સિજન કાર્બન સલ્ફર તો સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુતધારણતા વધુ તો આ બંધ શું થાય વધુ ધ્રુવીય થશે છે ધ્યાન રાખો આ રીતે વિદ્યુતધારણતાના તફાવતને આધારે કયો બંધ વધુ ધ્રુવીય છે એ આપણે કહી શકીએ પછી 12.15 માં CH3CH2Br શું
CH2 માં ક્યા કાર્બન કાર્બન બંધની પ્રેરક અસર સૌથી ઓછામાં ઓછી હશે તો આમાં આપણે પ્રેરક અસર શું વાત કરી ને 1 2 3 બંધ છે ના બી આ તો આ બંધ ધ્રુવીય હોય તેની અસર આ બે કાર્બન વચ્ચે જોવા મળે અહીંયા જોવા મળે બરાબર તો સૌથી આમ જેમ આગળ જાય એમ ધ્રુવીયતાની અસર ઘટતી જાય એટલે પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો તો સૌથી ઓછી ધ્રુવીયતાની અસર ક્યાં છે C3 C2 વચ્ચે ધ્રુવીયતાની અસર કેવી હશે ધ્રુવીયતા ઓછી હશે એટલે કે પ્રેરક અસર સૌથી ઓછી અહીંયા જોવા મળે છે બરાબર C2 અને C3 એટલે છેડાના બે કાર્બન છે અહીંયા ન્યૂનતમ અસર જોવા મળશે તો આ રીતે આ એમસીક્યુ કોયડા હતા કે જોઈએ હવે આપણે સંસ્પંદન બંધારણની વાત કરશું આગળ આપણે ચેપ્ટર નંબર 4 માં અકાર્બનિક સંયોજનોમાં સંસ્પંદન બંધારણની ચર્ચા કરેલી હવે આપણે અહીં કાર્બનિક સંયોજનો છે જેમાં સંસ્પંદન અસર છે એની આપણે ચર્ચા કરીશું સંસ્પંદન બંધારણ તો કોઈ પણ સંયોજનનું બધા જ ગુણધર્મો એક બંધારણ દ્વારા રજૂ ન કરી શકાય એના બધા જ ગુણધર્મો એક બંધારણ દ્વારા જ્યારે આપણે રજૂ કરી શકતા નથી ત્યારે એકથી વધારે બંધારણ રજૂ કરવા પડે છે જેને આપણે શું કહીએ છીએ સંસ્પંદન બંધારણ કહીએ છીએ શું કહીએ છીએ કાર્બનિક સંયોજન ના એકથી વધુ બંધારણ રજૂ કરવા પડે છે જે બધા જ બંધારણથી તેના ગુણધર્મોની શું મળશે માહિતી મળે છે જેને શું કહેશું સંસ્પંદન બંધારણ તરીકે તો કે આપણે ઓળખીએ છીએ આપણે ઉદાહરણ તરીકે વાત કરેલી છે બેન્ઝીનની વાત કરવામાં આવેલી છે તો બેન્ઝીનનું સૂત્ર છે બેન્ઝીનનું અણુસૂત્ર શું છે તો કે C6 અને H6 છે તેનું બંધારણમાં ચક્રીય રચના છે ચક્રીય રચનામાં 6 કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે અને દરેક કાર્બન એક એક હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ બનાવે છે બરાબર અને હવે દરેક કાર્બન એકાંતરે એકબીજા સાથે પાઈ બંધ બનાવે છે તો હવે અહીંયા આ બે વચ્ચે પાઈ બંધ છે એ ફિક્સ હોતો નથી અને બીજું એનું બંધારણ આ બંધારણ લખીને તો આ બંધારણમાં આપણે આવું કહી શકીએ કે આ રીતે તો કે શું છે એકાંતરે પાઈ બંધ છે આ બંધારણ પ્રમાણે જોવા જઈએ તો આ કાર્બન કાર્બન બંધ ડબલ બંધ છે જ્યારે આ કાર્બન કાર્બન બંધ કેવો છે સિંગલ છે તો બેન્ઝીનનું એક બંધારણ આમ પણ રજૂ કરી શકાય છે કે આ પાઈ બંધ છે એ આ બે વચ્ચે આવે તો આ રીતે તો અહીં તમે જોશો જે ઉપર દ્વિબંધ હતો એ સિંગલ બંધ થાય છે સિંગલ બંધ હતો એ શું થાય છે દ્વિબંધ પણ વાસ્તવમાં કાર્બનમાં સિંગલ બંધ છે તો આ બંધ લંબાઈ 154 પીએમ હોવી જોઈએ અને આ બંધ લંબાઈ 134 પીએમ હોવી જોઈએ તો એવી જ રીતે અહીંયા 134 પીએમ હોવી જોઈએ અને 154 પીએમ હોવી જોઈએ પણ બેન્ઝીનની પ્રાયોગિક બંધ લંબાઈ માપવામાં આવે તો પ્રાયોગિક રીતે સિંગલ બંધ અને ડબલ બંધ બે બંધ લંબાઈ સમાન જ જોવા મળે છે અને સમાન આ બેમાંથી એક પણ જોવા મળતી નથી એ જોવા મળે છે 139 પીએમ જે એવું સૂચવે છે કે બેન્ઝીનમાં કોઈ પણ પાઈ બંધ છે એ કોઈ પણ બે કાર્બન વચ્ચે સ્થિર હોતો નથી અને સિંગલ બંધ પણ સ્થિર હોતો નથી વાસ્તવમાં તો આ બેનું તો કે વચ્ચેનું એક બંધારણ પણ અસ્તિત્વ દર્શાવે છે કે જે બંધારણ દ્વારા આ બંધ લંબાઈ નોંધી શકાય છે એટલે કે એમાં પાઈ બંધ છે ને સિંગલ બંધમાં સિંગલ બંધ પાઈ બંધમાં એમ સતત પરિવર્તિત હોય પાઈ બંધનું ઇલેક્ટ્રોન વિધિત્વા દળ બેન્ઝીન વલયમાં સતત બધા જ કાર્બન ઉપર ફરતું જોવા મળે એટલે કોઈ બંધ નથી સિંગલ કે નથી ડબલ બંને વચ્ચેની બંધ લંબાઈ ધરાવે છે જેના ઉપરથી આ એની પ્રાયોગિક બંધ લંબાઈ તો કે નોંધી શકાય છે આમ બેન્ઝીનમાં પહેલું અને બીજું એ બે બંધારણનું સંકૃત સંસ્પંદન બંધારણ છે કહેવાય સંકૃત સંસ્પંદન બંધારણ કે જે એના બધા જ ગુણધર્મ રજૂ કરી શકે છે આ બે બંધારણ દ્વારા
એના બધાય ગુણધર્મો આપણે રજૂ કરી શકતા નહીં બંધ લંબાઈ આમે સાચી મળતી નથી આમ પણ આ બંધન એના બધા જ ભૌતિક ગુણધર્મો સારી રીતે અને ચોકસાઈપૂર્વક રજૂ કરી શકે એને સંકૃત સંસ્કંદન બંધારણ તરીકે તો કે ઓળખવામાં આવે છે એ ધ્યાનમાં રાખો આવી જ રીતે આપણે એવું કીધું કે કાર્બોનિક સંયોજનમાં નાઇટ્રો સંયોજન હોય જેમ કે નાઇટ્રો બ્યુટાઇલ CH3NO2 તેનું બંધારણ લખીએ ને તો CH3N એક ઓક્સિજન સાથે નાઇટ્રોજન ડબલ બંધ અને એક સાથે સંવર્ગ બંધ તો અહીંયા જોવા જાય તો નાઇટ્રોજન ઓક્સિજન એક ડબલ બંધ છે અને એક સિંગલ બંધ છે તો બેની બંધ લંબાઈ જુદી જુદી હોવી જોઈએ પણ વાસ્તવમાં બેની બંધ લંબાઈ કેવી આવે છે સમાન આવે છે શું બંધ લંબાઈ સમાન આવે તે બંધ લંબાઈ સમાન આવે એવું સૂચવે છે કે આ બંધારણ ખરેખર વાસ્તવમાં સાચું બંધારણ નથી તો કે આની પાસે તો એક સવર્ગ બંધ છે એટલે ત્રણ અવયવકારી યુગ્મમાં હોય તો એ અહીંયા બંધમાં વાગીએ તો આના ઉપર રૂંગી જ ભરાઈ ગઈ તો બીજું સંસ્કંદન બંધારણ શું થઈ ગયું CH3N આ પાઈ બંધ અહીંયા હતો ને આ બાજુ આવી જાય છે અને અહીંયા સવર્ગ બંધ થઈ જે બંધ થઈ ગયું છે સવર્ગ એટલે વાસ્તવમાં એકંદરનો સંકૃત સંસ્કંદન બંધારણ જોવા જાય ને તો આવું થશે કે આ બંને બંધ છે પાઈ બંધ છે એ બે વચ્ચે સતત શું હશે એટલે ફરતા જતા જોવા મળે છે સ્થિર હોતા નથી એટલે તો કે આ રીતે સંસ્કંદન બંધારણ છે એ એના વાસ્તવિક બંધારણ કરતા તો કે અલગ જોવા મળે અને સંસ્કંદન બંધારણ ક્યારે જોવા મળે તો કે મધ્યસ્થ પરમાણુ છે એની આસપાસ પાઈ બંધ કે અબંધકારક યુગ્મમાં હોય બરાબર એમાં બંધની કુલ સંખ્યામાં અત્યારે ફેરફાર થતો નથી અહીં જોઈ શકો છો મધ્યસ્થની આસપાસ એક બે ત્રણ ચાર બંધ છે આમાં પણ ચાર બંધ જ જોવા મળશે અષ્ટક રચનામાં પણ ફેરફાર થશે નહીં અને ક્યાં સંસ્કંદન બંધારણ સાચા હોય તો ક્યાં સંસ્કંદન બંધારણ સાચા હોય તો કે એમાં ધન કે ઋણ વીજભાર ઉદ્ભવે ને તો ઋણ વીજભાર છે ને એ વધારે વિદ્યુતરૂપી પરમાણુ ઉપર હોય ને તો એ બંધારણ વધુ સ્થાયી કહેવાય અને પ્લસ મધ્યસ્થ પરમાણુની કુલ સંયોજકતા છે એ એમાં ફેરફાર થવો ન જોઈએ અને અષ્ટક રચના નિયમનું પણ પાલન થવું જોઈએ તો એ સંસ્કંદન બંધારણો કહી શકાય છે અને સામાન્ય રીતે મધ્યસ્થ પરમાણુ છે એ અસંતૃપ્ત પ્રણાલીએ દ્વિબંધની આસપાસ જોડાયેલું હોય અથવા અબંધકારી યુગ્મમાં ધરાવતા હોય તો સંસ્કંદન બંધારણ જોવા મળવાની શક્યતાઓ રહેલી છે તો હવે આપણે એમાં જો સંસ્કંદન બંધારણમાં શું કીધું છે કે એવા અનેક કાર્બનિક સંયોજનો કે જેનું વર્તન માત્ર એક લુઇસ બંધારણ દ્વારા જાણી શકાતું નથી તો આપણે બેન્ઝીનનું બંધારણ બંધ લંબાઈ જાણવા એક બંધારણ દ્વારા પ્રયત્ન કર્યો તો આપણે આટલી આવે છે પણ વાસ્તવમાં એટલી છે નહીં જાણી શકાય નહીં તો જેનું એક ઉદાહરણ બેન્ઝીન છે કે જેમાં એકાંતરે રહેલા કાર્બન કાર્બન સિંગલ અને ડબલ બંધ યુક્ત બેન્ઝીનની ચક્રીય રચના તેના વિશિષ્ટ ગુણ અને સમજાવવા માટે પર્યાય નથી એટલે એક બંધારણ છે ને બેન્ઝીનનું આ લીલો કે આ લીલો એ કાર્બન કાર્બન સિંગલ કે દ્વિબંધની બંધ લંબાઈ સમજાવી શકતું નથી ઉદાહરણ તરીકે બંધારણ મૂલ્ય બેન્ઝીનમાં સિંગલ બંધ હોય તથા દ્વિબંધ હોય બંનેની બંધ લંબાઈ જુદી જુદી હોવી જોઈએ અને કેટલી હોવી જોઈએ તો કે સિંગલ બંધ 139 જેમ આર્કેલમાં હોય સોરી 154 અને દ્વિબંધ 134 હોય છે પણ વાસ્તવમાં અહીંયા પ્રાયોગિક રીતે બેન્ઝીનમાં બંધ લંબાઈ બે સમાન 139 PM આવે જેમ ખરેખર સિંગલ બંધ અને દ્વિબંધ લંબાઈ કરતા વચ્ચેનું મધ્યવર્તી મૂલ્ય આવે છે તેથી બેન્ઝીનનું બંધારણ ઉપર દર્શાવેલ બંધારણ દ્વારા યોગ્ય રીતે દર્શાવી શકાતું નથી તો વધુમાં બેન્ઝીનને સમશક્તિવાળા બંધારણ એક અને બે દ્વારા રજૂ કરવામાં આવે આ બંધારણ એક તો એમ કીધું આ બે વચ્ચે પાઈ બંધ ન હોય તો આ બે વચ્ચે હોય તો એ રીતે આપણે પાઈ બંધ દર્શાવ્યા બરાબર દર્શાવવામાં આવે આથી સંસ્કંદન સિદ્ધાંત મુજબ બેન્ઝીનમાં વાસ્તવિક બંધારણને ઉપર દર્શાવેલ બેમાંથી કોઈ એક બંધારણ દ્વારા આપણે પૂર્ણ રીતે રજૂ કરી શકતા નથી તો આમાં ઉલટું થઈ ગયું કે અહીંયા આ બે દ્વિબંધ હતા તો આ બે દ્વિબંધ થઈ ગયું તો આ બે બંધારણ દ્વારા પણ ચોક્કસ ગુણધર્મ રજૂ કરી શકાતા નથી તો વાસ્તવમાં એનું બંધારણ આ બેની વચ્ચેનું એક બંધારણ હશે જેને સંકૃત સંસ્કંદન બંધારણ કહેવાય તો આપણે આ રીતે દર્શાવી છીએ તો વાસ્તવિક બંધારણ ઉપર દર્શાવેલ બેમાંથી કોઈ એક બંધારણ દ્વારા આપણે પૂર્ણ રીતે રજૂ કરી શકતા નથી તો વાસ્તવમાં આ બે બંધારણ એક અને બેના સંકલન બંધારણને સંસ્કંદન બંધારણ કહેવામાં આવશે અને સંસ્કંદન બંધારણ અથવા યોગદાન આપવાવાળા બંધારણો કાલ્પનિક છે એટલે કે ખરેખર ચોક્કસ બંધારણ હોતું નથી કાલ્પનિક બંધારણ સૌથી કે અસ્તિત્વ દર્શાવે છે એટલે કે વાસ્તવિક અણુનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી બરાબર ખરેખર આમાંથી એક હોય પણ આ બે આ આમાં રૂપાંતર પામે છે આ આમાં રૂપાંતર એના કારણે બંધ લંબાઈ છે ને ફિક્સ રહેતી નથી સિંગલ અને ડબલ બંધની વચ્ચેની તો ત્યાં આવે જે આપણે આવું કહી શકીએ કે પાઈ બંધ યુગમાં સતત ફરતા હોય પણ આ ચોક્કસ વાસ્તવિક બંધારણ છે અને એ કાલ્પનિક બંધારણ છે જે પછી એવી જ રીતે આપણે
नाइट्रोमिथेन નું સંસ્પંદન અન્ય એક ઉદાહરણ દ્વારા પૂરું પાડીએ તેના બે લ્યુઇસ બંધારણ આપણે દર્શાવવામાં આવેલા છે પણ આમાં પણ એક સિંગલ બંધ અને ડબલ બંધ તો વાસ્તવમાં એની બંધ લંબાઈ સિંગલ બંધ કે ડબલ બંધ જેટલી નથી બંનેની વચ્ચેની છે તો આમ નાઇટ્રોમિથેન નું પણ વાસ્તવિક બંધારણ બે બંધાર 1 અને 2 નું વચ્ચેનું સંકૃત બંધારણ હોઈ શકે એટલે કે પાઇ બંધ યુગમાં સતત ફરતું હોવું જોઈએ તો અણુમાં વાસ્તવિક બંધારણની ઊર્જા કોઈ પણ વિવિધ બંધારણથી ઓછી હોય એટલે કે એની સંકૃત સંસ્પંદન બંધારણ હોય એના કરતાં તો એની વાસ્તવિક બંધારણની ઊર્જા ઓછી હશે એટલે વાસ્તવિક બંધારણ અને ન્યૂનતમ ઊર્જાવાળા સંસ્પંદન બંધારણ વચ્ચે ઊર્જાનો તફાવત જોવા મળશે અને જે એના સંસ્પંદન બંધારણની સ્થાયીકરણ ઊર્જા અથવા સંસ્પંદન ઊર્જા કહેવાય એટલે મૂળ જે બંધારણ હોય બેન્ઝીન એ અને સંકૃત સંસ્પંદન બંધારણ એમાં મૂળ બંધારણ કરતાની ઊર્જા છે સંસ્પંદન બંધારણ કરતાં ઓછી હોય એટલે બેની ઊર્જાનો તફાવત છે એને સંસ્પંદન ઊર્જા તરીકે ઓળખવામાં આવે અથવા સ્થાયીકરણ ઊર્જા અને ઈ ઊર્જાનું મૂલ્ય જેટલું વધારે ને એમ એ સંયોજનની સ્થિરતા વધારે જોવા મળશે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને જેટલા સંસ્પંદન બંધારણ વધારે એટલી સંસ્પંદન ઊર્જા વધુ અને એટલી એની સ્થિરતા વધારે ખાસ આ ખાસ ધ્યાન રાખવું સંસ્પંદન બંધારણ કોઈ પણ કાર્બનિક સંયોજનને સ્થિરતા આપવાનું કામ કરે છે હવે સંસ્પંદનની અગત્યની શરતો શું આગળના ચેપ્ટરમાં આપણે જોઈ લીધા હતા ચોથા ચેપ્ટરમાં કે સંસ્પંદન બંધારણમાં કેન્દ્રનું સ્થાન સમાન હોય કેન્દ્રની આસપાસ બંધ ની સંખ્યામાં કોઈ ફેરફાર જણાતો નથી અને સંસ્પંદન બંધારણમાં આયુગ્મી તિલકોની સંખ્યા પણ સમાન રહેશે એટલે આયુગ્મી તિલકો જે હોય એટલા જ રહે જો એક બે ને ત્રણ યુગ્મ હતા બંધારણ તો આમાં પછી ત્રણ અહીં આવી જાય છે કુલ યુગ્મની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં અને સંસ્પંદન બંધારણમાં તે બંધારણ વધુ સ્થાયી સૌથી વધુ સ્થાયી બંધારણ કયું હોય તો કે એમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અષ્ટક રચના પૂર્ણ હોવી જોઈએ બરાબર અને વધુ સહસંયોજક બંધ હોવા જોઈએ અને જો અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ અને બીજું વિજભાર છે એ તેના ઉપર આવે તો કે ઋણ વિજભાર હોય ને તો એ વધારે વિદ્યુત ઋણની પરમાણુ હોય એના ઉપર આવવું જોઈએ અને ધન વિજભાર છે ને એ વધુ વિદ્યુત ધનની પરમાણુ ઉપર હોય તો એ બંધારણની સ્થિરતા વધારે જોવા મળશે બરાબર એ વાત ધ્યાનમાં રાખવા હવે 12.16 કોયડા નંબર જોઈએ અને 12.17 જોઈએ કોયડા નંબર 12.16 CH3 C OH- ના સંસ્પંદન બંધારણ લખો અને તેના વક્ર તીર વડે ઇલેક્ટ્રોનનું સંચલન દર્શાવો એટલે ટૂંકમાં આનું સંસ્પંદન બંધારણ CH3 C OH અને O માઇનસ ઋણ વિજભાર એટલે ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય 6 એક બંધમાં વપરાય 2 3 4 5 6 વધે અને વિજભારનું આવે એટલે 7 કાર્બનના તો કે 1 2 3 4 વપરાય આના 2 વપરાય તો 2 ને 2 4 ને 2 6 ગયા ઓકે પછી ત્યારબાદ આગળ વધીએ તો સંસ્પંદન બંધારણ તો કે આ બંધકારક યુગ્મમાં બંધમાં ભાગ લે છે તો આની પાસે આવો તો એનું બીજું સંસ્પંદન બંધારણ કઈ રીતે રજૂ કરી શકાય છે એ પૂરી બંધાવી જશે 4 ઇલેક્ટ્રોન 1 4 અને 2 ઓકે તો આ રીતે બે સંસ્પંદન બંધારણ રજૂ કરી શકાય છે તો આમાં વાસ્તવમાં આ બંધ સિંગલ નથી કે આ બંધ ડબલ બંને એકબીજા પરિવર્તનશીલ જોવા મળે ત્યારબાદ આપણે વાત કરેલી છે કોયડા નંબર 12.17 CH2 ડબલ બંધ CH અને CHO ના સંસ્પંદન બંધારણ દોરો અને જુદા જુદા સંસ્પંદન બંધારણોની સાપેક્ષ સ્થિરતા આપણે આપવાની છે તેમાં તેની સ્થિરતા વધારે છે અને તેની સ્થિરતા ઓછી છે તેમાં આપણે ઘેરુ બંધારણ નિયમ પ્રમાણે CH2 ડબલ બંધ CH C ડબલ બંધ O અને H આ રીતે બંધારણ થશે આની પાસે શું હોય બે અબંધકારક યુગ્મ જોવા મળશે હવે તમે જોશો તો હવે આ પાઇ બંધ યુગ્મ છે એ આ બે પરમાણુ વચ્ચે આવે તો આ પાઇ બંધ યુગ્મ ઓક્સિજન ઉપર જશે તો શું થયું CH2 આની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ આવી કારણ કે આ પાઇ બંધ યુગ્મમાં મેળવ્યું તો એના ઉપર ધન વિજભાર આવ્યો અને CH અહીં ત્રિબંધ આવી ગયા આ કાર્બનની સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે આની પણ સંયોજકતા પૂર્ણ થઈ જશે પણ ઓક્સિજન પાસે એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે એટલે એના ઉપર શું આવ્યું તો કે ઋણ વિજભાર જોવા મળે ત્રીજું સંસ્પંદન બંધારણ શું થાય તો
કે દ્વિતીય સંસ્કંદન બંધારણની અંદર શું કહેવા માંગે છે કે હવે જો આ પાયબંધ ઇલેક્ટ્રોન યુગ્મ છે કેમ આ પાયબંધ એ પાયબંધ ઇલેક્ટ્રોન યુગ્મ આ તરફ ન્યાય લે તો હવે અહીંયા આ પાયબંધ યુગ્મ છે એ આ કાર્બન તરફ આવી તો આ પાયબંધ યુગ્મ આ કાર્બન મેળવે તો શું થાય તો શું થશે તો કે CH2 ઉપર ઋણ વિસભરાય કે યુગ્મ આયુગ્મ ધ્યાન રાખજો આ મેળવે છે તો બરાબર તેના ઋણ વિસભાર આવે છે તો આ કાર્બનની સંયોજકતા ઘટી ગઈ આ કાર્બન તો આ જે પાયબંધ યુગ્મ હતું ને એ યુગ્મ ક્યાં થયો તો કે આ તરફ આકર્ષાય છે આ બે વચ્ચે દ્વિબંધ આવશે આયા દ્વિબંધ હતો તો સી આની સંયોજકતા કોણ થઈ ગઈ પણ ઓક્સિજન છે એની સંયોજકતા ઘટી ગઈ અહીંયા શું આવ્યું ધન વિસભાર જોવા મળે છે કે વિસભાર જોવા મળશે ધનની તો આ ત્રણમાંથી વધુ સ્થાયી સંસ્કંદન બંધારણ કયું તો આપણે કીધું હતું કે વધુ સ્થાયી સંસ્કંદન બંધારણ કયું આવશે તો કે જેમાં ઋણ વિસભાર આવતો હોય તો એ ઋણ વિસભાર છે એ વધારે વિદ્યુત ઋણ પરમાણુ ઉપર સ્થિતિ હોવો જોઈએ અને અથવા તો અષ્ટકના નિયમનું પાલન કરતું હોવું જોઈએ તો આમાં તમે જુઓ કે બધામાં અષ્ટકના નિયમનું પાલન થાય છે એટલે પહેલું બંધારણ સૌથી વધુ સ્થાયી પછી બીજા અને ત્રીજામાં જોશો તો આમાં ઋણ વિસભાર છે એ કેના ઉપર છે વધારે વિદ્યુત ઋણમય ઓક્સિજન ઉપર છે અને ધન વિસભાર ઓછા વિદ્યુત ઋણમય કાર્બન જ્યારે આમાં ઋણ વિસભાર ઓછા વિદ્યુત ઋણમય કાર્બન ઉપર છે આમાં વધુ વિદ્યુત ઋણમય પરમાણુ પર ધન વિસભાર છે તો આ બંધારણની સ્થિરતા ઓછી એટલે બીજા નંબરે સ્થિરતા કેની આવશે બીજા બંધારણની અને સૌથી ઓછી સ્થિરતા કેની આવશે ત્રીજા બંધારણની જોવા મળે આ રીતે એની સ્થિરતા છે એ આપણે નક્કી કરવાની થશે પછી કોયડા નંબર 12.18 એમાં આપણે એવું કીધું નીચે દર્શાવેલા બે બંધારણો CH3 COO CH3 ના વાસ્તવિક બંધારણનો વિશેષ ફળ આપી શકતા નથી એનું કારણ આપો CH3 COO CH3 આ એસ્ટર છે તો એસ્ટરનું બંધારણ છે ને એ આ રીતે રજૂ કરવામાં આવેલું છે અને ઉપર ઋણ વિસભાર ધન વિસભાર બીજું બંધારણ આપ્યું છે તો આ જે બંધારણ ખરેખર આ એસ્ટરના સંસ્કંદન બંધારણ નથી શા માટે તો સંસ્કંદનની જે શરતો છે જો તો સંસ્કંદનની શરત પ્રમાણે તો કે કોઈ પણ પરમાણુની મહત્તમ સંયોજકતા હોય તો કાર્બનની સંયોજકતા અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ અષ્ટક રચના પૂર્ણ થતી નથી એટલે આ બંધારણ માં તો આ બંધારણ શું કામ માં આવે તો કે આ બંધારણની અંદર તો કે કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થાય છે આની અષ્ટક રચના પૂર્ણ થાય છે આ ઓક્સિજનની અષ્ટક પૂર્ણ થાય છે પણ ઓક્સિજન વધારે વિદ્યુત ઋણમય છે એના ઉપર ધન વિસભાર આવવો જોઈએ નહીં એટલે એ પણ એવું તો કે સંસ્કંદન બંધારણ થઈ શકે નહીં તો ખરેખર સાચું બંધારણ શું થાય તો કે CH3 COO ઓ CH3 તમામ જો બંધારણની અષ્ટક રચના પૂર્ણ થઈ જશે અને શું છે સંયોજકતા સિદ્ધાંતના બધા શરતોનું પાલન પણ થઈ શકે છે એટલે આપણે તે જોવાનું કે અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ અથવા અષ્ટક રચના પૂર્ણ હોય તો ધન કે ઋણ વિસભાર હોય તો એ વધારે વિદ્યુત ઋણમય પરમાણુ ઉપર ઋણ વિસભાર હોવો જોઈએ બરાબર અને વધુ વિદ્યુત ધનમય પરમાણુ ઉપર ધન વિસભાર હોય તો એ રચના વધુ સ્થાયી હોઈ શકે છે તો આ રીતે આ સંસ્કંદન બંધારણની ચર્ચા થઈ હવે સંસ્કંદન અસર શું છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં જોઈશું